મિત્રો, તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, અને તમે અમારી ચેનલના વિડીયો પહેલી વખત જોતા હોવ સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારા નવા વિડીયોની જાણકારી સૌ પ્રથમ તમને મળતી રહે. જો તમને વિડીયો માટે કોઈ સજેશન આપવા હોય તો અમને કોમેન્ટ કરીને જણાવો, જેથી કરીને અમે એ બાબત પર ધ્યાન આપી શકીએ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી, લાલ કિતાબ વાસ્તુ એક્સપર્ટ્સ. હમણાં બધા જ ચિંતામાં છે કે ભાઈ જાન્યુઆરીની 24 તારીખથી શનિ બદલાય છે, કેટલાકની પનોતી પૂરી થાય છે, કોઈકની આગળ વધે છે, કોઈકની શરૂ થાય છે. ઘણા બધા લોકો એવું વિચારે છે કે ભાઈ આપણું શું થશે, ઘણા એવી વિચારીને બેઠેલા કે ભાઈ હસ આમાંથી છુટકારો મળશે. તો મિત્રો, શનિ શનિ મહારાજ, તમે લોકો જે વિચારો છો કે બાકીના જે લોકો એનું એ આપે છે, ચિત્રણ કરે છે એનું, એ હું નથી માનતો. શાસ્ત્રોમાં શનિને કર્મના દેવતા કીધેલા છે. તમે જે કર્મ કરો છો એ તમારે ભોગવવા પડે છે. હું જાતે એવું માનું છું કે ભાઈ શનિ જ્યારે પણ પનોતીના રૂપમાં આપણી જિંદગીમાં એની એ શરૂઆત કરે છે, ત્યારે આપણને કંઈક શીખવવા માટે જે આપણા જીવનમાં આવે છે. જો આપણે એને નથી સમજતા તો આપણને ડર લાગે છે, પણ તમે એને સમજો અને એ કઈ પરિસ્થિતિમાં છે, તમારી કુંડળીમાં કયા સ્થાનમાં છે, અને એના કરતાં વધુ મહત્વનું છે કે તમે કયા કર્મ કર્યા છે, એને અનુરૂપ તમને ફળ મળવાનું જ છે. પણ તમે સારું કર્મ કર્યું છે અને છતાં ડરો છો, જરૂરી નથી. ખોટું કર્મ કર્યું છે ને જરા બી ડરતા નથી તો એ લોકો ડરે કે ભાઈ અમે કર્મ કર્યા છે તો અમને એનું ફળ શનિ મહારાજ આ 2.5 વર્ષ કે 7.5 સાતીમાં આપશે. ઘણા એવા લોકો છે, ઘણા એવું માનશે કે ભાઈ અમારી પનોતી પૂરી થઈ ગઈ, અમે હવે કોઈ તકલીફ જ નહીં આવે, અમે મજા કરીશું, અમે જે કંઈ આ સમય દરમિયાન બી કામ કર્યા તે બધા પૂરા થઈ ગયા. ક્યારે પણ નહીં. શનિ મહારાજની જે એનો જે ટાઈમ પીરિયડ છે 2.5 વર્ષનો કે 7.5 સાતીનો, તો એ સમય દરમિયાન તમે કોઈ ખોટું કર્મ કર્યું છે તો એ જતા જતા કે એના પછી પણ તમને તકલીફ આપશે. શનિની ચાલ, શનિ મહારાજની ચાલ જ્યારે વક્રી થાય છે ત્યારે ઘણા બધાને તકલીફો પડે છે. જ્યારે વક્રી થાય છે ત્યારે ઘણાને ફાયદો પણ થાય છે. એક સીધા રસ્તા પર આપણે ચાલીએ છીએ, આપણી સાથે શનિ મહારાજ ચાલે છે, વક્રી થયા તો આપણે ફાયદો પણ આપે છે, અને વક્રી થયા તો જે સાઈડમાં ઊભેલા હતા તેને પણ તકલીફ આપતા જાય છે. તો આ ચાલને સમજવાની છે, અને શનિ મહારાજ આપણા માટે શું લઈને આવે છે, શું લઈને જાય છે એ બહુ મહત્વનું નથી. તમે શું કર્મ કર્યા છે અને એનાથી તમને શું ફળ મળવાનું છે એની પર ધ્યાન આપો. શનિ શનિ મહારાજ એટલે આપની પ્રોપર્ટી સાથે જોડાયેલો ગ્રહ, આપણા કુટુંબ સાથે જોડાયેલો. આપણા શરીરમાં જોઈએ તો આપણા શરીરના નાનામાં નાના સ્નાયુ શનિ મહારાજની અંદરમાં છે. એ જ્યારે તકલીફ આપવાની શરૂઆત કરે છે ત્યારે ભલભલા તાકાતવર માણસો પછડાટ ખાઈ જાય છે, પણ આપણે એને સમજતા નથી. ઘણા માણસો આમ મુછ પર તાવ દઈને વાત કરે છે કે અમને શું થાય, તો આ સમયમાં ભલભલાની ચરબી ઉતરી જાય છે. અને પાતાળમાં ગયેલો માણસ શનિ મહારાજ એને ઉપર લાવીને આસમાન પર પણ બેસાડી શકે છે. તો શનિથી નુકસાન થાય છે, પનોતીમાં આપણે નુકસાન જ થાય છે, એ વાત બિલકુલ ખોટી. તો મિત્રો, આપણે હવે થોડુંક સમજીએ કે ભાઈ 24/1/2020 તે દિવસથી શનિ મહારાજનું રાશિ પરિવર્તન થાય છે. ધનરાશિમાંથી મકર રાશિમાં શનિ મહારાજનો પ્રવેશ છે, અને આ પ્રવેશ કોને કઈ રીતે ફળદાયી, કોને કઈ રીતે નુકસાનકારક એની પર આજે આપણે થોડી નાની માહિતી મેળવીએ. સૌ પ્રથમ આપણે જોઈએ કે ભાઈ કોની કોની પનોતી શરૂ થશે. તો શરૂ થવામાં શનિ મહારાજ જ્યારે 10મી રાશિમાં પ્રવેશ કરશે મકરમાં, ત્યારે સૌ પ્રથમ મિથુનને 2.5 વર્ષની પનોતી લોખંડના પાયે શરૂ થશે. તારીખ 24/1/2020 શરૂ થઈને 17/1/2023 સુધી આ 2.5 વર્ષનો ગાળો મિથુન રાશિ માટે રહેશે.
અઢી વર્ષની પનોતી જેને આપણે કહીએ છીએ નાની પનોતી, એની અસર મિથુન રાશિવાળા પર આ વખતે પડશે. મિથુન રાશિવાળા માટે એમ કહેવાય છે કે ભાઈ આ પનોતી લોખંડના પાયા પર બેસશે, તો આ વખતે મિથુન રાશિને ઘણી બધી તકલીફ પડે એમ છે. મિથુન રાશિનું વર્ષ આ વખતે શરૂઆતથી જ થોડું નબળું છે અને હવે 2020માં લગભગ જૂન જુલાઈથી શરૂ થઈને સપ્ટેમ્બર સુધીનો સમય એ લોકો માટે થોડોક ટફ રહેશે. એ સમય દરમિયાન ધંધાકીય ખોટ, એક્સિડન્ટ, બીમારી, કોઈક ફાઇનાન્શિયલી ઇન્વેસ્ટમેન્ટ હોય તો તેમાં નુકસાન, ઘણું બધું થઈ શકે છે. મેં કીધું એટલે બધા જ મિથુન રાશિવાળાને નુકસાન થવાનું જેવું નથી. જે કર્મ તમે કર્યા છે અને અનુરૂપ ભગવાન તમને ફળ આપશે. શનિ મહારાજ તમારા કર્મનો હિસાબ રાખવા માટે નિમવામાં આવ્યા છે અને એમણે જે હિસાબ રાખ્યો છે તેને અનુસાર શનિદેવ તમને ફળ આપશે. તો કદાચ તમારા જો કર્મ ખોટા હશે તો તમને ખોટું મળશે અને સારા હશે તો સારું જ મળવાનું છે. હવે આ જે વસ્તુ છે એમાંથી બચવા માટે આપણે ચાર પાંચ નાના નાના ઉપાયો આપણે જાણીએ. હું તમને બહુ નાના ઉપાયો આપીશ, હું તમને ક્યાંય શનિની પનોતી ડરાવવાનો નથી. મેં કીધું એમ તમારા કર્મથી જ તમને એનું ફળ મળે છે. તો મિથુન રાશિવાળા માટે ઉપાય, શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો. 10 આંધળા માણસને એક સાથે બેસાડીને જમાડી દો, અઢી વર્ષમાં તમને કંઈ નહીં થાય. બહુ સરસ ઉપાય છે, પણ કરવો પડે તો થાય. શનિ મહારાજ આંખ સાથે જોડાયેલો ગ્રહ છે. શનિ જ્યારે ખરાબ થાય ત્યારે આંખ પર બહુ મોટું નુકસાન થાય છે. અંધારું શનિ માટે એ કરવામાં આવ્યું છે. સાંજે સંધ્યાકાળ પછી 3 ગ્રહ પ્રબળ થાય, રાહુ, કેતુ અને શનિ. તો શનિ મહારાજ આંખ સાથે જોડાયેલા રહે છે હંમેશા. આંખોની જ્યારે નુકસાન થાય ત્યારે ચંદ્ર, શનિ આ બે ગ્રહોની અસર આપણે જોવી પડે તો આપણે આંખના રોગોમાં આપણે રાહત મેળવી શકીએ છીએ. ત્રીજો ઉપાય, શનિવારે લોખંડની 7 ખીલી આંકડાના ઝાડને ચડાવવી જોઈએ. આ 7 શનિવાર કરજો, પનોતીમાં ઘણી બધી રાહત મળી જશે. અને ચોથો ઉપાય, સળંગ 8 દિવસ 8 બદામ, ફક્ત 8 બદામ, 8 દિવસ સળંગ કોઈ બી મંદિરમાં દાન કરો. શક્ય હોય તમારા ઘરની નજીક શનિદેવનું મંદિર હોય તો ત્યાં કરો, અને ત્યાં ન હોય તો મહાદેવના મંદિરે આ દાન કરો. આટલા 4 ઉપાયથી મિથુન રાશિવાળા માટે અઢી વર્ષનો સમય બહુ જ સરસ રીતે થઈ જશે. હવે આમાં જે મેં ઉપાય બતાવ્યા તે એકવાર તો કરવાના, પણ પછી 2-4 મહિને 6 મહિને એક વખત પાછા કરતા રહેજો. અઢી વર્ષમાં 4-5 વાર ઉપાય કરશો, ડેફિનેટ તમે બહુ જ સરસ રીતે અઢી વર્ષ પસાર કરી શકશો. મિથુન રાશિવાળા માટે એક ખૂબ મહત્ત્વનો ઉપાય, 4 ઉપાય બતાવ્યો, આ 5મો ઉપાય. આ અઢી વર્ષ સુધી તમારે નહાતી વખતે ચંપલ પહેરવાની છે. નહાતા નહાતા જો શરીર પરથી પાણી ઉતરે તો તમારા બાથરૂમના ફ્લોરિંગને સીધું લાગશે તો તમને નુકસાન થવાનું છે. એને જો તમે અટકાવી લેશો તો તમને ખૂબ સારું ફળ મળશે. ચંપલ પહેરીને નાહવું અથવા પગ નીચે કંઈક લાકડાનો ટુકડો કે પથ્થર કે એવું કંઈક રાખીને તમારું પગનું તળિયું સીધું જમીનને ટચ નહીં થવું જોઈએ, એ રીતના તમારે નાહવાનું છે. આ અઢી વર્ષ આ રીતનો ઉપાય કરો, હું તમને બહુ સરસ રીતે અને આમ ચોક્કસપણે કહું છું કે તમને અઢી વર્ષમાં કોઈ નુકસાન નહીં થાય. બીજાની જેમ હું નહીં ડરાવું, નાના નાના ઉપાય આપ્યા છે, મેં કરશો તમે નીકળી જશો. તો આની આગળ ચાલીએ મિત્રો. તુલા રાશિ, તુલા રાશિમાં શનિ ચોથે આવશે. તો તુલા રાશિને પણ અઢી વર્ષની પનોતી શરૂ થઈ 24/1/2020 થી 17/1/2023 સુધી, બરાબર. તુલા રાશિને ચોથા સ્થાનનો શનિ શું નુકસાન આપી શકે? આ સમય દરમિયાન તુલા રાશિવાળાએ જનરલી કોઈક મકાન બનાવવું નહીં. મકાન બનાવશો તો તકલીફ પડશે, તો મહેરબાની કરીને મકાન બનાવતા નહીં. ને જેની જેની માતા જેવી જ છે એ લોકોને બી ખાસ આ સમય દરમિયાન મકાન નહીં બનાવતા, નહીં તો માતાની તબિયત પર બહુ મોટી અસર આવશે, બરાબર. ઉપાય આપું છું, લખી લો. કોઈક નજીકના કૂવામાં 400 ગ્રામ દૂધ માથા પરથી ઓવારીને પધરાવી દેજો. દર શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો. જમણા હાથમાં વચ્ચેની આંગળીમાં આપણી જે પેલી શનિની વીંટી કહીને લોખંડની પેલી વચ્ચેથી કપાયેલી તે પહેરવી જોઈએ.
અને સળંગ 43 દિવસ સળંગ કાગડાને ખાવાનું નાખજો. આટલા નાના ઉપાયથી તમે આડી વરસ બહુ સરસ રીતે પાસ કરી શકશો. હવે જેની જેની સાડા સાતથી ચાલે છે અને શરૂ થવાની તે ચાલે છે તેમાં ધનરાશિ, ધનરાશિનો છેલ્લો પાયો, આ છેલ્લો પાયો ચાંદીના પાયે દેવાનો. છેલ્લો પાયો ધનરાશિને થોડો ફાયદો આપશે, પણ સાથે સાથે જે નાના નાના નુકસાન છે એને પણ તમારે જાણી લેવા જોઈએ. તારીખ તો મેં કીધી એ 24/1/2020 શરૂ થશે અને 17/1/2023 સુધી અઢી વર્ષનો પાયો તમારો છેલ્લો પાયો રહેશે. નુકસાન, વ્યાપારમાં નુકસાન, શારીરિક પીડાઓ રહે, પિતા અથવા સરકાર તરફથી કંઈક તમને ધનલાભ થાય, પિતાજી તરફથી વારસો મળે અથવા સરકારમાં કંઈક તમારા અટકેલા નાણાં વાણા, કોઈનું પીએફ, કોઈનો નોકરીની કંઈક બાકી સાકી આ તે એ બધી વસ્તુ આ વર્ષમાં કદાચ તમને મળી પણ જાય. સમાજમાં, સામાજિક સન્માનમાં પણ તમારો વધારો થાય. ઉપાય માંસ મદિરાથી દૂર રહેજો. આ વર્ષમાં માંસ મદિરા તમે આરોગો તો તમને ચોક્કસ શનિ મહારાજ નુકસાન આપે. સવારે સૂર્યોદય પછી 4-5 ટીપા સરસવના તેલના સૂર્યનારાયણ તરફ જોઈને કાચી માટી પર પાડવા અને ખાસ શિવ પૂજા અને મહામૃત્યુંજયના જપ કરતા રહેવું. બસ આટલા નાના ઉપાયથી તમે તમારો અઢી વર્ષનો પાયો બહુ સરસ રીતે પસાર કરી શકશો. મકર રાશિ માટે શનિ મહારાજનું રાશિ પરિવર્તન પનોતીનો બીજો પાયો શરૂ કરે છે. મકર રાશિમાં શનિ મહારાજનું પરિવર્તન થાય છે એની રાશિમાં, મકર રાશિમાં શનિનો પ્રવેશ એમના માટે બીજા પાયાની શરૂઆત કરે છે અને આ પાયો હશે સોનાના પાયે. છાતી પર શનિ આવશે તો મકર રાશિવાળા માટે આ વખતે થોડી તકલીફો રહેશે. લગ્ન જીવનમાં બાધાઓ આવે, તમારું ગૃહસ્થ જીવન ડિસ્ટર્બ થાય, તકલીફો રહે તો આ બાબતે ધ્યાન રાખજો. આ બધા નાની નાની અડચણોને લઈને તમારું મન એકદમ ચીડિયું થઈ જાય તો એને આપણે ન થવા દેવું અને ખાસ આપણે આપણી જાત પર કંટ્રોલ રાખવો. ગુસ્સો બહુ આવશે તો ગુસ્સા પર કંટ્રોલ કરજો. પિતા તરફથી તમને આ વર્ષમાં મદદ મળે છે તો એને સાચવી ને એ મદદથી તમે તમારા જીવનને ફરીથી સેટ કરી શકશો. અને કોઈક મોટા અધિકારીઓ તરફથી તમને કંઈક સપોર્ટ મળે અને કોઈ કોર્ટ કેસ ચાલતો હોય તો એમાં તમને રાહત મળે છે. ભાઈ આ વર્ષમાં જ્યારે પણ મોકો મળે ત્યારે વાંદરાને ગોળ અને ચણા ખવડાવો. બીજાને, કોઈ શરાબ પીતો એવા માણસને તમારે શરાબ પીવડાવો, પોતે નહીં પીતા. પોતે પીશો તો શનિ મહારાજ નીચે આવશે. શરાબ શનિ છે, માંસાહાર શનિ છે તો પનોતીમાં જનરલી દરેક માણસે આ વસ્તુઓનો ત્યાગ કરવો જ જોઈએ અને દર શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ. તો જોયું મિત્રો, સાડા સાતીનો સમય પણ આપણે કેટલા નાના નાના ઉપાયોથી પાર કરી શકશું. આના પછી આપણે ત્રીજી રાશિ જે કુંભ રાશિ એને સાડા સાતીનો પહેલો પાયો શરૂ થાય છે અને પનોતીનો પહેલો પાયો કુંભ રાશિવાળા માટે લોખંડના પાયે. કુંભ રાશિવાળા માટે શરૂઆત ખૂબ સારી, વેપારમાં સફળતા, નોકરી કરતા હો તો તમને પ્રમોશન મળે. આ ગાળામાં કદાચ તમે તમારું પોતાનું મકાન પણ બનાવી શકશો. હા, પણ તમારી પાસે વાહન છે તો તે ચોરી થઈ શકે અથવા એ વાહનની દુર્ઘટના થઈ શકે તો આ બાબતે થોડુંક ધ્યાન આપી દેજો. હવે એક ચેતવણી આપું છું તમને કુંભ રાશિવાળા માટે. મેં આટલું કીધું તો એવું નહીં માનતા કે ભાઈ અમે બહુ જ સરસ આ અમને ફળ મળવાનું છે. શનિ મહારાજ છે, તમારા છુપા દુશ્મનો તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે તો એનાથી ચેતીને ચાલજો. ભૂતકાળમાં કંઈક એવી દુશ્મનાવટ છે તો એ દુશ્મનાવટ અત્યારે તમારી પર હાવી કરીને એ લોકો નુકસાન પહોંચાડવાની કોશિશ કરે તો એનાથી ચેતીને રહેજો. ઉપાય, ઓમ નમઃ શિવાયના જપ કરવા અને શિવલિંગ પર પાણીથી અભિષેક કરો. આ અઢી વર્ષમાં તમારે આ એક કાર્ય સંપૂર્ણપણે કરવાનું છે. નીલમ પહેરવો જોઈએ કુંભ રાશિવાળા માટે. કુંભ રાશિ શનિની પોતાની રાશિ છે અને એમાં સાડા સાતી આવે છે. જો તમે નીલમ પહેરો છો તો તમને ખૂબ સારું ફળ મળશે. દાન તો થોડીક બદામ અને બે નારિયેલ
બને તો દર શનિવારે તમે આ વસ્તુ શનિ મંદિરમાં દાન કરો. બસ આટલા નાના ત્રણ ઉપાયથી તમે તમારા 2.5 વર્ષ બહુ સફળતાપૂર્વક પાર કરી શકશો અને સારામાં સારું ફળ તમે મેળવી શકશો. પણ મિત્રો, મેં કીધું તેમ, મેં કીધું છે એને તમને મળી જવાનું જ કે મેં કીધું છે ને તમને નુકસાન થવાનું જ, એવું નથી. તમારા કર્મોને આધીન તમને આ સમય દરમિયાન શનિ મહારાજ ફળ આપશે, તો એને મેળવવા માટે તૈયાર રહેજો. અને જેને જેનેથી કોઈ તકલીફ થઈ, જે કોઈ નાનું મોટું ખોટું કર્મ થયું હોય, તો એને માટે મેં ઉપાય આપ્યા છે. ઉપાય અવશ્ય કરજો, ઉપાયથી પણ તમારો બચાવ થશે જ. હવે સામાન્ય જે દાન છે નાના નાના 2-4 એ હું સમજાવી દઉં, એ બધી જ પનોતીવાલા કરી શકશે, નાની મોટી બધી જ પનોતીવાલા. તો કે ભાઈ, આંધળા માણસને ખવડાવવું ખૂબ જરૂરી, લોખંડનું વાસણ, કાળા અડદ, કાળું વસ્ત્ર, આ વસ્તુ તમે દાન કરી શકો છો. અને ચામડાની વસ્તુ, આ સમય દરમિયાન જો તમે કોઈ ગરીબને ચામડાની વસ્તુ આપો છો, ચંપલ પહેરવા માટે, કે તો તમને બહુ ફાયદો થાય છે. અને જે માણસો આ સમય દરમિયાન કોઈ મહેનત કરવાવાળા મજૂરને દૂધ પીવડાવે, તો એને પણ ખૂબ ફાયદો થાય છે. તો પણ શનિ મહારાજ ખૂબ ખુશ થાય છે અને એનાથી તમને સારામાં સારું ફળ મળે છે. તો મિત્રો, આજે આપણે જોયું કે શનિ મહારાજ આ વર્ષની જે ચાલ બદલાવાની 24/1/2020 તો એમાં કોને કોને કઈ પનોતીએ બેસવાની, કોની શરૂ થવાની, અને જેની શરૂ થવાની તેને આપણે કયું ફળ આપવાના છે તે બી આપણે જાણ્યું, અને એમાંથી બચવા માટેના ઉપાયો પણ જાણ્યા. હવે એક નાની સરખી વાત, એક કોમન ઉપાય કે ભાઈ 12 રાશિ જે છે આપણી, એ 12 રાશિવાળા માટે આપણે શું શું ફળ આપશે શનિ મહારાજ, અને કોના માટે સારી અને કોના માટે ખરાબ. ખરાબ છે એના માટે મેં દાન કીધા, જે કોમન દાન એ કરી શકો છો. તે ઉપરાંત સારા કર્મ કરો અને નિશ્ચય કરો કે અમે જીવનમાં કોઈ ખોટું કર્મ નહીં કરીએ, સારું જ કર્મ કરીશું, અને એનાથી અમે અમારા શનિ મહારાજને ખૂબ ખુશ રાખીશું, જેથી કરીને આના પછી આવનારી કે હાલમાં જે બદલાવાની જે પનોતી આપણી રાશિમાં આવવાની, કે આપણે જે રાશિમાં નથી આવવાની ભવિષ્યમાં આવવાની, ત્યારે પણ અમને શનિ મહારાજ કોઈ દંડ ન આપે, તો એના માટે અમે આજથી જ સારું કર્મ કરવાની તૈયારી કરીશું. તો મેષ રાશિ, મેષ રાશિ માટે હું કોઈ જ વક્તવ્ય નથી આપતો, એમના માટે આમ સારું છે, પણ જે કર્મ છે એનું ફળ તમારે ભોગવવું પડશે. વૃષભ રાશિ, વૃષભ રાશિએ સરકારમાં અટકેલા કામો શરૂ થાય, પણ તમારા જો કર્મ ખોટા હોય તો તમને એના પ્રમાણે શનિ મહારાજ ફળ આપે. મિથુન રાશિ, આ વખતની 2.5 વર્ષની પનોતી મિથુન રાશિમાં, એમના માટે વાગવું પડવું બહુ જ સંભાળવાનું છે. એક્સિડન્ટ થાય અથવા કામકાજમાં બાધાઓ આવે, તો આ બધી બાબતો પર તમારે પૂરતું ધ્યાન આપવાનું છે. કર્ક રાશિ, પ્રોપર્ટી બદલી શકાય, નવું ઘર લઈ શકાય અને કામકાજમાં સરળતા પડે, પણ કર્ક રાશિવાળાએ પણ શનિની આરાધના કરતા રહેવું જોઈએ અને કોઈ ખોટા કર્મ નહીં કરવા જોઈએ. સિંહ રાશિ, 5મી રાશિ, એ લોકોને આ વર્ષમાં, આ 2.5 વર્ષના ગાળામાં પનોતીની અસર તો નથી, પણ શનિ મહારાજની અસર આવે. છઠ્ઠા સ્થાનમાં શનિ આવે છે, તો છઠ્ઠું સ્થાન રોગનું સ્થાન હોય છે, તો માંદગી રહે તમને આવે અથવા તમારા ઘરમાં કોઈક મોટી માંદગી આવે. કન્યા રાશિ, કન્યા રાશિવાળા માટે જનરલી હમણાં જ 2.5 વર્ષનો જે આ પીરિયડ હતો એ પૂરો થાય છે, આ નવા વર્ષમાં એમના માટે ખૂબ સારું સફળતાઓ મળે, લગ્ન અંગેના કામો અટકેલા હોય તો તે પૂર્ણ થાય છે, તો એમના માટે આ વર્ષ જે 2.5 વર્ષ આવતા એ સારા. વૃશ્ચિક, વૃશ્ચિકને પણ હમણાં 7.5-7માંથી મુક્તિ મળે છે, પણ વૃશ્ચિકમાં ધ્યાન રાખજો, તમારા કરેલા કર્મ તમને ચોક્કસ એનું ફળ આપે છે, અને જો તમારા કર્મ સારા છે તો આવનારો સમય તમારા માટે ખૂબ સારો. અને તમારી અત્યારે વિશ્વોત્તરીમાં કઈ દશા ચાલે એના પ્રમાણે તમને શનિ આગળનું ફળ આપશે, તો બને ત્યાં સુધી આજથી નવા વર્ષોમાં જે આ શનિની ચાલ બદલાય પછી નક્કી કરો કે અમે ક્યારે પણ કોઈ ખોટું કર્મ નહીં કરીએ. ધનરાશિ, ધનરાશિમાં શનિ હતા, હવે મકરમાં જશે, તો ધનરાશિ માટે શરૂઆતનો સમય સારો છે,
પણ કોઈક જગ્યા પર સરકારી કાર્યોમાં અડચણ આવે અને બાકીનું ફળ તમારા કર્મ અનુસાર. જો તમે ખોટા કર્મ કર્યા છે આ શનિની પનૌતી દરમિયાન બી, તો એના માટે તમારે આ 2.5 વર્ષમાં એની સજા ભોગવવાની છે. અને સારા કર્મ કર્યા છે તો ચોક્કસ શનિ મહારાજ તમને બહુ જ ઉપર લઈ જશે. મકર રાશિ, 10મી રાશિ, તમારી રાશિમાં શનિ મહારાજનો પ્રવેશ થાય છે તો 24-1 પછી કોઈક નવું કામકાજ શરૂ કરતાં પહેલાં વિચારો. જે કાર્યો ચાલે છે એમાં તકેદારી રાખવી અને કોઈ આંધળું કોઈ પણ જગ્યા પર આંધળા થઈને પૈસાનું રોકાણ કરશો નહીં, અને ખાસ કોઈ લોન લેતા નહીં, નહીં તો તમે ભરી નહીં શકો. 11મી રાશિ, કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે વ્યાપારમાં સફળતા, પણ મેં કીધું એલું છે, એમ આગળ બી મેં કીધું, એક્સિડન્ટમાં સંભાળવું, કંઈક નાની મોટી ઈજાઓ સંભવ છે. મીન રાશિ માટે આ વખતનો શનિ આંખો પર અસર લાવે છે, અને ખાસ કરીને કોઈક નવી પ્રોપર્ટી બનાવતા પહેલાં કોઈક સારા જ્યોતિષની સલાહ લઈ અને પછી પ્રોપર્ટી બનાવજો. તો મિત્રો, આ હતું આપના 24/1/2020થી બદલાતા શનિનું ફળ, અને મેં જે કીધું છે બહુ નાના નાના ઉપાયો આપ્યા છે, એની પર ધ્યાન આપીને સંપૂર્ણપણે તમે તમારી રાશિને સરળ કરી શકો છો. મેં આગળ કીધું એવી રીતના શનિ મહારાજ કર્મોના દેવતા છે, એને ભગવાને કર્મનું ખાતું સોંપેલું છે, તો એ બાબતે આપણે પણ ધ્યાન રાખવાનું છે. અને આપણે આજ સુધીના આપણા કર્મોનો હિસાબ તો શનિ મહારાજ આ પીરિયડમાં આપવાના જ છે, પણ હવે પછી આપણે નક્કી કરીશું કે આગળ હું મારા જીવનમાં કોઈ એવું કર્મ નહીં કરું જેનાથી મને આના પછી આગળ જ્યારે શનિની ચાલ બદલાય અથવા વક્રી થાય કે સીધા થાય ત્યારે મને કોઈ નુકસાન ન પહોંચે અને હું સારી જિંદગી જીવી શકું. તો મેં કીધું એ પ્રમાણે ફરી એકવાર કહું છું, શનિથી ક્યારે પણ ડરવું નહીં. બસ ખાલી તમારા કર્મ ચોખ્ખા રાખો, સારા રાખો, ક્યારે પણ તમને શનિ મહારાજ ક્યારે પણ દંડ નહીં આપે. તો મિત્રો, મેં આપેલા ઉપાય આપ કરો અને તમારા જીવનને સરળ બનાવો. નમસ્કાર મિત્રો, તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, અને તમે અમારી ચેનલના વિડીયો પહેલી વખત જોતા હોવ સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારા નવા વિડીયોની જાણકારી સૌ પ્રથમ તમને મળતી રહે. જો તમને વિડીયો માટે કોઈ સજેશન આપવા હોય તો અમને કોમેન્ટ કરીને જણાવો, જેથી કરીને અમે એ બાબત પર ધ્યાન આપી શકીએ.